જેતપુરમાં કોરોનાની મહામારીએ દવાની અછત તો ઊભી કરી છે, સાથે સાથે દવા તરીકે વપરાતી દરેક વસ્તુના ભાવમાં વધારો થઈ રહ્યો છે, જેમાં ફ્રૂટના ભાવ વધ્યા છે અને ખાસ કરીને લીલા નાળિયેરના ભાવમાં 5 ગણા વધારા આને લઈને લોકો અને વેપારીઓ મુશ્કેલીમાં છે। કોરોનાની મહામારી રોજે રોજ વિકરાળ બનતી જાય છે અને રોજ કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે લોકો કોરોના દરમિયાન તંદુરસ્તી સારી રાખવા માટે ફ્રૂટ ખાવાનું પ્રમાણ વધ્યું છે। સાથે કોરોનાના દર્દીને ડોક્ટરો દ્વારા નારિયેળ પીવાનું સૂચન કરવામાં આવે છે, જેને લઈને ગુજરાતમાં પાકતા નારિયેળની માંગ દિલ્હી, હરિયાણા, રાજસ્થાન વગેરે રાજ્યમાં ખૂબ વધી છે। જેને લઈને ગુજરાતના માંગરોળમાં નારિયેળની ખેતી કરતા ખેડૂતો એક નારિયેળના 65 થી 70નો વેચાણ ભાવ થઈ ગયો છે, જે અહીં રિટેલ બજારમાં પહોંચતા 110 થી 120 રૂપિયા જેટલો થઈ ગયો છે। જે જોતા જેતપુર જેવા સિટીમાં એક નારિયેળ 90 રૂપિયાથી સુધી વેચાઈ રહ્યા છે। નારિયેળની માંગ વધી હોય અને પુરવઠો ઓછો હોવાને લીધે વેપારીઓ પણ નારિયેળના ઊંચા ભાવ વેચવા માટે મજબૂર છે। જેતપુર જેવા ખુલ્લા બજારમાં જે નારિયેળ 20 થી 30 રૂપિયા વેચાતા હતા, તે હાલમાં 80 થી 90 રૂપિયા જેટલા ભાવે વેચાઈ રહ્યા છે। જે જોતા સામાન્ય લોકોમાં તો નારિયેળમાં ઉઘાલી લૂંટ થતી હોવાની વાત થઈ રહી છે, પરંતુ હકીકત જોતા સામાન્ય લોકો પણ વધેલા નારિયેળના ભાવને લઈને સ્વીકારી નારિયેળ ખરીદવા મજબૂર જણાતા હતા। હાલ તો વધેલા નારિયેળના ભાવને લઈને લોકોને ઉશ્કેરાટ છે, પરંતુ દવાની જેમ વપરાતા નારિયેળના ભાવ વધુ આપીને પોતાની તંદુરસ્તી માટે વધુ પૈસા ખર્ચીને પણ નારિયેળ પી રહ્યા છે અને ખરીદી કરી રહ્યા છે। અશોકભાઈ માવાણી, અત્યારે લીલા નારિયેળ લેવા આવ્યો હતો એટલે એને મને 70-80 રૂપિયા ભાવ કીધા, એટલે મારાથી બોલાઈ ગયું કે લા તમે થોડાક વધારે નથી લેતા, આ લૂંટ નથી ને ઉઘાડી, તો એને મને કીધું નાના સાહેબ તમે પહેલાં અમારું બિલ જોઈ લ્યો, તમે કાયમી ગ્રાહક છો, એટલે મને એને બિલ બતાવ્યું તો મને બિલમાં વિશ્વાસ આવ્યો, 60 રૂપિયા 65 રૂપિયા ભાવ હતો। એ કે અમારા ઉપરથી મોંઘા કરીને કાંઈ ખેડૂત છે, બીજા નંબરની અંદરમાં ટ્રાન્સપોર્ટ ખર્ચે લાગે, એટલે અમને 55 તો ઘરમાં પડે, એટલે અમે 5-10 રૂપિયામાં નફો કરી છીએ, એટલે મને એમ થઈ ગયું કે ના ના આ લોકોની વાત સાચી છે, અત્યારે ડિમાન્ડે વધી ગઈ છે। ભાવ યોગ્ય તો નથી પણ એક સાથે અત્યારે ડિમાન્ડ નીકળી છે, દરેક લોકો વિટામિન સી શરીરની ઇમ્યુનિટી વધારવા વધારે આ વસ્તુનું સેવન કરે છે, એને હિસાબે આ લોકો લે છે, બરાબર લાગે છે મને। આજે જે કોરોનાના હિસાબે છે ને ઉપર લેવાલી એવડી હોય છે, કોરોના જે બીમારી એવી છે ને કે વાત પૂછોમાં, કોરોનાની માણી હોય છે ડૉક્ટર જ્યાં નારિયેળ પીવાની વસ્તુ કહેતા હોય છે, જેથી કરીને કોઈ પણ દર્દીઓ નોર્મલ બીમારી હોય તોય છતાં એને ડૉક્ટર નારિયેળ પીતા હોય છે, એમાંના એને ઉપર એવડી લેવાલી છે। આજે માલ ઉપર બહુ હોય છે, દિલ્હી, બોમ્બે, જયપુર, રાજસ્થાન માલ બહુ હોય જાય છે, આજે ઉપર એવડી માંગરોલ ગળુંની હિસાબે માર્કેટ બહુ 60-65-70 રૂપિયા અહીંયા માર્કેટ એવડી બોલે છે, એના હિસાબે આજ કોરોના સંક્રમિતને આધાર હિસાબે છે ને એના હિસાબે ભાવ વધ્યા છે। નહીં આટલો બધો કોઈ દી ભાવ નથી વધ્યો, બરોબર, કોઈ દી નથી વધ્યો એટલો બધો। રમજાનભાઈ, નિલેશ મારું, KTV ન્યૂઝ, જેતપુર।